मोदी ने मुख्यप्रधान रसी लेवाना छे आ वात ने ले प्रजा शुं कही रही छे ते पण टीवी नाइन ने अमदावादियों साथे वात करी तेमनुं कहेवुं छे के पीएम रसी लेशे तो अन्य लोकोने पण विश्वास आवशे अने वधुमां वधु लोको रसी लेशे तेवुं अमदावादियों जणावी रह्या छे। मत मतांतर जोवा मळता हता, केटलाक सवालो केटलाक વ્યક્તિઓ દ્વારા ઊભા કરવામાં આવતા હતા। હવે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પણ વેક્સિન લેશે, આ વાતને હવે જનતા કેવી રીતે જોઈ રહી છે તેની સાથે વાત કરીશું। કયા પ્રકારનો વિચાર આપને લાગી રહ્યો છે જે પ્રકારે હવે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પણ વેક્સિન લેવાના છે ત્યારે? ખરેખર જોવા જઈએ તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી શ્રીએ વેક્સિન આપવાની શરૂઆત કરી ત્યારે જ સૌથી પહેલાં વેક્સિન લઈ અને લોકોમાં એક ઉદાહરણ પૂરું પાડવાની જરૂર હતી। તમે ઇન્ટરનેશનલ લેવલે જોવો તો રશિયાના પ્રમુખ પુટિન સાહેબે સૌથી પહેલાં રશિયામાં રસી લીધી, ત્યારબાદ એમની જે ડોટર હતી એને રસી આપી અને ત્યારબાદ રસીકરણનું દેશમાં કામકાજ ચાલુ કર્યું। એ જ રીતે ઇઝરાયલની અંદર તમે જોવો અથવા તો અમેરિકાના ગઈકાલે જે શપથ લીધી, જો બાઇડન સાહેબે સૌથી પહેલાં અમેરિકામાં રસી લીધી અને ત્યારબાદ લોકોને આપવાનું સ્ટાર્ટ કર્યું। આપ કેવી રીતે જુઓ છો કે હવે જ્યારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વેક્સિન લઈ રહ્યા છે ત્યારે? જુઓ, મારે તો ખાસ કહેવાનું કે ભારતની જનતા જે આપણે આ મહામારી આવી ત્યારે સૌથી પહેલા આપણે વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા। આજે જ્યારે વેક્સિન આવી ગઈ છે ત્યારે અનેક જાતના તર્ક વિતર્ક અત્યારે લોકોના મગજમાં ચાલી રહ્યા છે, પણ આ મહામારીનો એક જ ઉકેલ છે વેક્સિન। આજે વેક્સિન આવી ગઈ છે તો હું એવી અપીલ કરું કે દરેક જણે વેક્સિન લેવી જોઈએ, જેથી કરીને આપણે આ મહામારીથી આપણે દૂર રહી શકીએ। બીજું, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કે કેબિનેટ મંત્રી મુખ્યમંત્રી આજે વેક્સિન લેવાના છે, જો એ વેક્સિન લેતા હોય તો હું એવું કહીશ કે દરેક જનતાએ આ વેક્સિન લેવી જોઈએ જેથી આ મહામારીમાંથી આપણે બહાર નીકળી શકીએ। પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી વેક્સિન લેતા હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપના મનમાં રહેતો હોય છે? જો એ વેક્સિન લેતા હોય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી દરેક, તો જનતાને લેવી જ જોઈએ, એમાં કોઈ સંકોચ નથી, બરાબર। અને વેક્સિન માટે આપણા દેશના ઘણા જે નેતાઓ છે, પ્રધાનમંત્રી છે, મુખ્યમંત્રી છે, વૈજ્ઞાનિકો છે, એમને ઘણી બધી મહેનત કરી છે, તો એમની મહેનતને આપણે જોડે સાથ સહકાર આપવો જોઈએ અને વેક્સિન લઈને એ આપણા માટે સારું જ કરી રહ્યા છે। અને આપણા દેશની વેક્સિન એટલી સફળ છે જે વૈજ્ઞાનિકો બી બીટ મારીને કહે છે કે આનાથી કોઈ આડઅસર નથી, કંઈ બી કોઈ પ્રોબ્લેમ થતો નથી, અને બીજા બધા બહારના દેશના આપણી વેક્સિન લેવા માટે ક્યાંના તૈયાર છે, એમને ઘણા બધા દેશોએ આપણી જોડે વેક્સિન માગી છે, બરાબર। પણ આપણા પ્રધાનમંત્રીનું કહેવું એવું છે કે આપણી જનતાને પહેલાં પૂરું પાડીને પછી આપણે એમને દેશ વિદેશમાં મોકલી છે। કહીએ તો જનતાનો વિશ્વાસ જીતવા માટે જે પ્રકારે આયોજન કરાયું છે, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પણ જ્યારે વેક્સિન લેતા હોય ત્યારે જનતા અને હેલ્થ વર્કર્સ ખાસ કરીને વિશ્વાસ રાખે તે પ્રકારનું એક વિચાર લોકોમાં જોવાઈ રહ્યો છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે જિજ્ઞેશ પટેલ, ટીવી 9 અમદાવાદ।